સાહેબ આપનો પરિચય. મારું નામ ઉત્પલ રાજેન્દ્રભાઈ દવે. સાહેબ, આજે બોટાદના ચકચારી હત્યા કેસનો ચુકાદો હતો, શું વિગત છે? માં બનાવની વિગત એવા પ્રકારની છે કે તારીખ 4/3/2013 રોજ બોટાદ પાળિયાદ રોડ ઉપર ગુજરનાર કમલેશભાઈ બોળિયા, કે જેઓ બનાવ સમયે બોટાદ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્ય હતા, તેઓ શુભમ કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ પ્રિન્સ હેર આર્ટ નામની દુકાનમાં શેવિંગ કરાવવા માટે ગયેલા હતા. એ દરમિયાન આ કામના આરોપી અસીમ ઉર્ફે આસિફ ઉર્ફે અસીમ અબ્દુલ કરીમભાઈ સોલંકી તથા જસ્મીન ભરતભાઈ કોઠારી તથા અન્ય આરોપી વનરાજભાઈ અને એક આરોપી શિવકુભાઈ, એમ ચાર જણા એક એસટીમ કારની અંદર ત્યાં ગયેલા. એ વખતે સાંજના આશરે 6:30-7 સમય થયેલો અને તેવા સમયે ગુજરનાર છે એ પ્રિન્સ હેરાર્ટમાં બેઠેલા હતા. એ વખતે આરોપી જસ્મીનભાઈએ તેની પાસે રહેલ પિસ્તોલ તથા કન્ટ્રી મેડ રિવોલ્વરથી એની ઉપર ફાયરિંગ કરેલું અને એ જ તે સમયે અસીમ ઉર્ફે મુનમુને ગુજરનાર ઉપર ફરસીથી ઈજાઓ પહોંચાડેલી અને એ સમયે બાકીના બંને આરોપીઓ છે એસટીમ કારની અંદર દુકાનની બહાર બેઠેલા હતા. એ ઈજા પહોંચાડી અને બંને આરોપીઓ પૈકી આરોપી જસ્મીને પ્રિન્સ હેર આર્ટની નામની દુકાનમાં તથા એના બોર્ડ ઉપર અને એ રીતે હવામાં ફાયરિંગ કરેલું અને દુકાનમાં પણ નુકસાન પહોંચાડેલું ફાયરિંગ કરીને. ઈજા પહોંચાડ્યા બાદ આ બંને આરોપીઓ તે સમયના ઈજા પામનાર કમલેશભાઈને ઢસડીને દુકાનની બહાર લાવેલા અને પછી પણ એની ઉપર હથિયારો વડે ઈજાઓ પહોંચાડેલી અને ત્યારબાદ ચારેય આરોપીઓ એસટીમ કારની અંદર ભાગી ગયેલા. અધર કેસ છે એ ચાલી ગયેલા. ફરિયાદ પક્ષ દ્વારા કુલ 34 સાહેબો તપાસવામાં આવેલા. એ 34 સાહેબોની અંદર એક જે ફરિયાદી હતા એ ફરિયાદી, એ ઉપરાંત મેડિકલ એવિડન્સની અંદર જે ડૉક્ટર હતા જેમણે પીએમ કરેલું, એ બેલેસ્ટિક એક્સપર્ટ હતા, એ બધા જ પુરાવાઓ ઉપર નામદાર કોર્ટે આરોપી જસ્મીન ભરતભાઈ કોઠારીને આજીવન કેદની સજા કરેલી છે અને એ જ રીતે અસીમ ઉર્ફે મુનમુનને પણ આજીવન કેદની સજા કરેલી છે અને આરોપી જસ્મીનને અને આરોપી મુનમુનને એ બંનેને સજા જે જેલમાં કાચા કામના કેદી તરીકે ભોગવેલી હતી એ કાચા કામના કેદી તરીકેની એમની સજા છે એ મજરે આપેલી નથી અને એ એમની સજાની અમલવારી આજના ચુકાદાની બાદ આજથી ચાલુ થશે. એને કાયદાની ભાષામાં એવું કહી શકાય કે એઓને સેટ ઓફનો કોઈ લાભ આપવામાં આવેલો નથી અને એ જ રીતે આરોપી જસ્મીનને આર્મ્સ એક્ટની અંદર પણ નામદાર કોર્ટે 3 વર્ષની સજા છે એ કરેલી છે અને બંને આરોપીઓને 25,000 દંડ છે એ આઈપીસી કલમ 302માં કરેલો છે. એટલે જસ્મીનને આર્મ્સ એક્ટની અંદર 5,000 રૂપિયા દંડ કરેલો છે અને એ રીતે આરોપી જસ્મીનને 30,000 દંડ કરેલો છે, મુનમુનને 25,000 કરેલો છે અને બંનેને થઈને 55,000 જે દંડની રકમ છે એ ગુજરનાર કમલેશ બોળિયાના પત્નીને વળતર સ્વરૂપે આપવા એવો હુકમ છે એ કરેલો છે ને એ જ રીતે આરોપી વનરાજભાઈને અને આરોપી શિવકુભાઈને શકનો લાભ આપી નામદાર કોર્ટે છોડી મૂકેલા છે. સદર કેસ છે એની અંદર આ કામના જે બંને સજા પામેલા આરોપીઓ છે એ 2013થી કાચા કામના કેદી તરીકે હતા અને જ્યારે આરોપી નંબર 3 અને 4 એ બંને આરોપીઓ બનાવ પછી આશરે 1-1.5 વર્ષ પછી જામીન ઉપર નામદાર હાઈકોર્ટ દ્વારા મુક્ત થયેલા હતા. એ રીતેનો કેસ છે એ ચાલેલો છે અને સદર કેસની કાર્યવાહી દરમિયાન બોટાદ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ જ્યાં ચાલુ થઈ
એ પછીનો આ પ્રથમ ચુકાદો છે એ માનનીય ઉપેન્દ્રભાઈ ભટ્ટ સાહેબે આપેલો છે. હત્યાનું મુખ્ય શું કારણ હતું? હત્યાનું મુખ્ય કારણ જે છે એ બંનેને અગાઉનો જે જૂનો ઝઘડો હતો આરોપી જસ્મીનને અને ગુજરનાર કમલેશભાઈને, એ બંનેના ઝઘડાના કારણે હત્યા છે એ થયેલી હતી એવો ફરિયાદ પક્ષનો કેસ છે. સાહેબ, આ કેસ એટલા બધા વર્ષ ચાલવા પાછળનું શું કારણ હશે? એનું કેટલા વર્ષ ચાલ્યો છે આ કેસ? છે 2013 થી કેસની કાર્યવાહી ચાલુ હતી. કેસની કાર્યવાહી લંબાવવાનું મુખ્ય કારણ એવું હતું કે જે તે સમયે આરોપીઓ દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડની વિવિધ કલમો હેઠળ અરજીઓ કરવામાં આવેલી તથા આરોપી મુનમુનને જે તે સમયે કેસની કાર્યવાહી દરમિયાન નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે પણ અરજીઓ કરેલી અને એ અરજીઓ કરેલી જે નામદાર કોર્ટે એમની સંમતિ હોવાના કારણોસર છે મંજૂર કરેલી અને પછી છે એ એમને પાછા જ્યારે લઈ ગયા નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે, એ વખતે એમની નાદુરસ્ત તબિયતના કારણે નાર્કો એનાલિસિસ ટેસ્ટ થઈ શકેલો નહીં, એના કારણે છે એ ટ્રાયલ લંબાઈ ગયેલી. એ ઉપરાંત છે એ આરોપી પક્ષે સદર કેસની તપાસ છે એટલે જે ચાર્જશીટ જે પોલીસ દ્વારા કરવામાં આવેલું એ ચાર્જશીટ સંબંધે એમણે ફરી વખત તપાસની કે જેને આપણે રીઇન્વેસ્ટિગેશન કહી શકીએ એ રીઇન્વેસ્ટિગેશનની માંગણી કરેલી, એમાં પણ ઘણો જ સમય છે એ વ્યતીત થયેલો. એ બધા સંજોગોને ધ્યાનમાં લઈ અને ટ્રાયલ છે એ લંબાયેલી છે. એ સિવાય બીજું કોઈ કારણ નથી.